नमस्कार, स्वागत है आपनु समाचारोमां। आपनी साथे हूं छु प्रियंका। बुलेटिनमां सौथी पहला वात करीशु चूंटणी पहला कोंग्रेसमां जे भंगाण थयुं छे तेना विशे। पेटा चूंटणीमां कोंग्रेस माटे एक सांधो त्यां तेर तूटे जेवो घाट घड़ायो छे। अबड़ासा बाद हवे करजण बैठकमां पण कोंग्रेसमां आंतरिक ककड़ाट सपाटी पर आव्यो। कोंग्रेसे किरीटसिंह जाडेजाने टिकिट तो आपी, परंतु तेनाथी केटलाक दावेदारो नाराज थई गया, जेमणे प्रदेश प्रमुख समक्ष पोतानी नाराजगी ठालवता आक्षेप लगाव्यो के पेराशूट उम्मेदवारने पार्टीए टिकिट आपी छे। जगदीश पटेल, धर्मेश पटेल, नीलाबेन उपाध्याय सहितना टेकेदारोए अमित चावड़ाने आ मामले रजूआत करी नाराजगी ठाली। कोंग्रेसे जेमणे टिकिट आपी छे ते किरीटसिंह मूळ कच्छना छे। अहीं कोंग्रेसे पाटीदार सामे क्षत्रियने टिकिट आपी नवी रणनीति घड़ी। जो के हवे मुश्केलीमां वधारो थई रह्यो छे, कारण के पक्षमांथी ज किरीटसिंहनो विरोध शुरू थयो अने विरोध करनारा पण मोटा भागना पाटीदार कार्यकरो होवानुं जाणवा मळ्युं छे। करजणमां सौथी वधारे पाटीदार मतदारो छे, एवामां जो पाटीदारो नाराज थाय तो कोंग्रेसनी मुसीबत वधी जशे। फरी कोंग्रेसमां नाराजगी सामे आवी छे। कोंग्रेसना उम्मेदवार किरीटसिंह जाडेजाने जाहेर कराता ज कोंग्रेसनी अंदर ज रहेला केटलाक पाटीदार टेकेदारोए आ बाबते नाराजगी व्यक्त करी छे। अगाउ अबड़ासा बैठक माटे उम्मेदवारनी जाहेरात थया बाद कैलाश गढ़वीए राजीनामु धरी दीधुं। कैलाश गढ़वीए आरोप लगाव्यो के साचा अने वफादार कार्यकरोने भूलीने पक्ष विरोधी प्रवृत्ति करनारने टिकिट अपाई छे। गढ़वीए कह्युं छे के छेल्ली बे चूंटणीओमां आज पुनरावर्तन थता तेओ खूब ज नाराज छे। कोंग्रेसे अबड़ासामां डॉक्टर शांतिलाल संघाणीने मैदाने उतार्या छे, जेओ पाटीदार समाजमांथी आवे छे। सामेना उम्मेदवार प्रद्युमनसिंह क्षत्रिय छे। अहीं 14% मतदार धरावता ओबीसी समाजमांथी आवता गढ़वीनुं नाराज थवुं कोंग्रेस माटे पड़कार बने तो नवाई नहीं। पेटा चूंटणी पहला कोंग्रेसमां जे रीते भंगाण सर्जायुं छे तेना कारणे कोंग्रेस माटे मुश्केलीओमां वधारो थयो छे। कोंग्रेसना नेता कैलाश गढ़वीए राजीनामुं आपी दीधुं छे। कोंग्रेसना प्रोफेशनल प्रमुख पदेथी तेमणे राजीनामुं आप्युं छे। अबड़ासामां शांतिलालने जे टिकिट आपी छे तेने लईने पोते नाराज होवानी वात तेमणे पोताना राजीनामामां करी छे। સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે પાછલી બે ચૂંટણીઓમાં આવી જ ઘટનાઓનું પુનરાવર્તન કરવામાં આવે છે, વફાદાર લોકોને પાછળ ધકેલવામાં આવે છે। પાર્ટીમાં તમે એજ્યુકેટેડ માણસ હોવા છતાં, તમે પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હોવા છતાં અવગણના થઈ રહી હતી, મને એવું લાગ્યું કે આવા સમયમાં આપણે પાર્ટીમાં કન્ટિન્યુ કરવા જેવું નથી। અને પાર્ટીને જ્યારે પાર્ટીએ કચ્છમાં જે અબડાસા સીટ પર જે દાવેદારને ટિકિટ આપી, જે કેન્ડિડેટને ટિકિટ આપી, એ ખરા અર્થમાં પાછલા બે ઇલેક્શનમાં સતત પાર્ટીના જે કેન્ડિડેટ હતા પાર્ટીના વિરુદ્ધમાં એણે કામ કર્યું છે અને આપણે એને ટિકિટ આપીએ છીએ। અને એની જગ્યાએ જે સાચા ઘણા એ લોકલ સાચા કાર્યકર્તા હતા એને ટિકિટ આપવા જેવી હતી, પણ એમને ટિકિટ નથી આપવામાં આવી। એટલે ક્યાંક પાર્ટીનો જે એપ્રોચ છે એ અલ્ટિમેટલી સાચા કાર્યકર્તા જોડે અન્યાય કરવા જેવો થઈ ગયો, અને એનાથી દુઃખી થઈને હું મારી પાર્ટીના બધા હોદ્દાઓ પરથી હું રાજીનામું આપું છું અને હું હવે પાર્ટીની જવાબદારીથી મુક્ત થઉં છું। મહીસાગરમાં નેતાજીના પુત્રની દાદાગીરી સામે આવી, નેતાજીના પુત્રએ બેંકમાં તોડફોડ કરી, મહીસાગરના લુણાવાડાની આ ઘટના છે। કોંગ્રેસના પૂર્વ એમએલએ હીરાભાઈ પટેલના પુત્રએ કરતૂત કરી, આઈડીબીઆઈ બેંકના કાચ તોડીને દાદાગીરી કરી, પૈસાની લેવડદેવડ બાબતે કર્મચારી સાથે હીરાભાઈના પુત્રએ બબાલ કરી, હીરાભાઈના પુત્ર પર નશામાં તોડફોડનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો બેંકના કર્મચારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। નેતાના પુત્ર મહર્ષિએ માફી માંગીને મામલાને થાળે પાડ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી છે આઈડીબીઆઈ બેંકમાં પૂર્વ ધારાસભ્ય, કહી શકાય કે કોંગ્રેસના જે ધારાસભ્ય છે હીરાભાઈ પટેલ, તેમના નાના પુત્ર દ્વારા આઈડીબીઆઈ બેંકની અંદર તોડફોડ કરવામાં આવી છે, દાદાગીરી સામે આવી રહી છે ધારાસભ્યની। કહી શકાય કે જે ધારાસભ્ય છે હીરાભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમના નાનો જે પુત્ર છે તેના દ્વારા આઈડીબીઆઈ બેંકની અંદર જે કાચ છે તે તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ સંપૂર્ણ જે બાબત છે તે બેંકના જે કર્મચારીઓ છે તે કંઈ પણ કહેવા તૈયાર નથી। હાલ ન્યૂઝ 18 દ્વારા બેંકની અંદર જઈ અને મેનેજરને તમામ બાબતે પૂછવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને જે મામલો છે તે થાળે પાડવાની જે બેંક કર્મચારીઓ છે તે કોશિશ કરી રહ્યા છે। નીતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।
गांधीनगर महानगरपालिकानी सामान्य सभा तोफानी बनी, जो के होबाळो विपक्ष नहीं परंतु सत्ता पक्षना ज कोर्पोरेटरोए कर्यो। नवाईनी वात तो ए रही के नेता विपक्ष मेयरना बचावमां उतर्या, ज्यारे भाजप कोर्पोरेटरे गंभीर आरोप लगाव्या। આ દ્રશ્યો ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ અને ગજગ્રા ખુલ્લા પડી ગયા। સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે 7 મુદ્દા સર્વસંમતિથી પસાર થતા, પરંતુ કર્મચારીની ભરતી, બદલી અને બઢતી મુદ્દે સુધારાનો મુદ્દો આવતા જ ભાજપ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનુભાઈ પટેલ તથા નીતિનભાઈ પટેલ ઉગ્ર બની ગયા। મેયર રીટાબેન કોંગ્રેસ સાથે મિલીભગત કરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો અને નિયમ વિરુદ્ધ સુધારા ઉમેરી દેવાનો આક્ષેપ કર્યો। મેયર અને ભાજપના જ કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સુધારાના પ્રસ્તાવના વિરોધમાં મનુભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, કાર્તિક પટેલ સહિત ભાજપના 6 કોર્પોરેટરોએ વોકઆઉટ કર્યો, જો કે કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રસ્તાવનું સમર્થન કર્યું। આ બધું કરાવવા પાછળ મેન મેયરશ્રીના પતિદેવ કેતનભાઈ પટેલ, અહીંયા મેયરશ્રી વહીવટ નથી કરતા, પણ મેયરશ્રીના પતિદેવ વહીવટ કરે છે આ કોર્પોરેશનનું, અને સાથે સાથે અમારો ડેપ્યુટી કમિશનર પીસી દવે એટલો બધો ભ્રષ્ટાચારી છે, એ બધા સાથે મળીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છીએ। અમે કોઈને અટવા માટે કે મેયર માટે કોઈ અમે કોઈ રજૂઆત કરવાના નથી, પાર્ટીને જે યોગ્ય લાગશે કરશે। અમે અમારો અમે ટીવી માધ્યમ કે આપના માધ્યમ બધા અમે વિષય મૂક્યો છે, શું થયું એ પાર્ટીને પણ ખ્યાલ છે। મેયર સામે ભાજપમાં જ વિરોધના સૂર વચ્ચે નેતા વિપક્ષે મેયરનો બચાવ કર્યો, બીજી તરફ મેયરે પણ પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા। અમે કોઈ ભાજપ માટે સ્ટેન્ડ નથી લીધું, અમે અમારું પોલિટિકલ સ્ટેન્ડ નથી, અમે કર્મચારીઓ માટે સ્ટેન્ડ લઈ અને આરઆર મંજૂર કર્યા। આ ફક્ત કર્મચારીઓ અને અધિકારીઓનો મુદ્દો હતો કે જેની અંદર એ લોકોને ક્યાંય નુકસાન ના થાય, એવા 2-3 મુદ્દા હતા, એ 2-3 મુદ્દાને ફરીથી લેવામાં આવ્યા, એટલે ક્યાંક વ્યક્તિગત એ લોકોને એવું લાગ્યું કે અમારે જે અમે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખોટો પડ્યો, પણ ખરેખર એમનો નિર્ણય ખોટો નથી સાબિત કર્યો। તોડફોડના ગુનામાં એમએલએને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। જામનગર કોર્ટે એમએલએને દોષિત જાહેર કર્યા, એમએલએ રાઘવજી પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। જામનગરની ધ્રોલ કોર્ટે ચુકાદો આપ્યો, ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં રાઘવજી સહિત 5ને કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને 10,000નો દંડ અને 6 મહિનાની સજા ધ્રોલ કોર્ટે ફટકારી છે। રાઘવજી પટેલ દ્વારા ઉપરની કોર્ટમાં જવાની તૈયારીઓ કરાઈ છે। મોરબીમાં શિક્ષિત બેરોજગાર યુવકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા 78થી વધુ ફોર્મ લીધા, દિનેશ બાંભણિયાએ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો। સુરેન્દ્રનગરમાં દિનેશ બાંભણિયાએ મોરબીમાં રાજકીય રોટલા શેક્યા, શિક્ષિત બેરોજગાર યુવકોને ભરમાવી મોરબીમાં ધામા નાખ્યા। આજે પણ 78થી વધુ યુવકોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા ફોર્મ લીધા। ફોર્મ ભરવા સમયે 10,000 અને SC ST હોય તો 5,000 રૂપિયાની ડિપોઝિટ ભરી, તો દિનેશ બાંભણિયાએ સરકાર પર આક્ષેપ કર્યા। વિદ્યાર્થીઓનું શું મંતવ્ય છે એ મહત્વનું છે, બીજી બાબત એ છે કે કોઈને ઉશ્કેરવાથી કોઈ ક્યારેય કોઈ લડત લડતું નથી, વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, સરકાર વાતચીત કરી લે તો અમારે કોઈ લડત લડવાની અમે મજબૂરી અમારી છે કે અમારી વાત સંભળાતી નથી। એમાં એક ઉમેદવારે 10,000ની ફી ભરવાની હોય છે અને જો ઉમેદવાર ST અથવા SC કેટેગરીમાં આવતા હોય તો એમના માટે 5,000ની ફીની જોગવાઈ છે। આ વિરોધ દરમિયાન યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં મોરબી આવ્યા, ગુજરાતભરમાંથી આવેલા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। યુવકોએ સ્પષ્ટ કહ્યું કે અમને ન્યાય મળશે તો અમે ચૂંટણી લડવા રાજી નથી, અને પેલી કહેવત છે માંગ્યા વગર તો માઈ ના પીડશે, સરકાર તો અત્યારે આપણા બાપ જ છે ને, બરોબર, એટલે અમે સરકાર સામે માંગણી કરીએ છીએ, એટલે અમે અપક્ષમાં ફોર્મ ભરીશું। અમે સતત 5 વર્ષથી અમારા નિમણૂક પત્રની માંગણી કરી રહ્યા છીએ, 1.5 વર્ષથી અમે કોર્ટ કચેરીના ધક્કા ખાઈએ છીએ, કોર્ટનો ઓર્ડર આવ્યા છતાં કે GPSC સિલેક્ટેડ કેન્ડિડેટને લઈ લેવા જોઈએ, તો સરકાર હજી અમારો કોર્ટનો ઓર્ડર પણ માનવા તૈયાર નથી। સવાલ અહીં ન્યાયનો નથી દેખાતો, કારણ કે ન્યાય માટે ઘણા રસ્તા છે, સરકારે આશ્વાસન પણ આપ્યું છે, પછી ચૂંટણી સમયે આવા ગતકડા કરવાનો શું મતલબ? યુવકોએ પણ સમજવું પડશે કે કોઈ નેતા રાજકીય લાભ ખાંટવા માટે તેમનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી।
પશુપાલકોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મિલ્ક પાવડરની નિકાસ પર સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ કિલો પાવડરે 50 રૂપિયાની સહાય મળશે. 150 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. દૂધ ઉત્પાદક સંઘો અને પશુપાલકોને આ જાહેરાતથી લાભ થશે. આ પ્રોત્સાહન નીતિનો લાભ એ ફેડરેશનને અને જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘોને મળશે, એટલે મોટા પ્રમાણમાં આ પાવડર નિકાસ થશે અને એના કારણે રાજ્યમાં અને દેશમાં દૂધના પાવડરની કિંમતમાં વધારો થશે અને એ વધારાનો સીધો લાભ લાખો પશુપાલકો જે દિવસ રાત મહેનત કરી પશુપાલન કરી અને એમના પરિવારનું દૂધના ધંધાના આધારે પશુપાલન કરીને ગુજરાન કરે છે એમને ખૂબ મોટો ફાયદો થશે એવો અમને વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભલે 3 મહિના પાછી ઠેલાઈ હોય, પરંતુ સંઘ પ્રદેશમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. અહીં કોઈ પણ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં કોઈ જ ઢીલ મૂકવા નથી માંગતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં અપક્ષ સાંસદ અને જેડીયુએ હાથ મિલાવ્યા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર, જેમણે પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ખેલ્યો છે મોટો રાજકીય દાવ અને જનતા દળ યુનાઇટેડ સાથે કર્યું છે ગઠબંધન. અગાઉ કોંગ્રેસમાંથી અને હાલ અપક્ષમાંથી સાંસદ બનેલા ડેલકરની સાંસદ તરીકે આ 7મી ટર્મ છે, જેણે જેડીયુને સાથ આપતા હવે અહીં સ્થાનિક સ્તરે રાજકારણ વધુ રસાકસીપૂર્ણ બનશે. કારણ કે ભાજપ અને કોંગ્રેસને જેડીયુના ઉમેદવારો ખરાખરીની ટક્કર આપશે, કેમકે મોહન ડેલકર સમર્થિત ઉમેદવારો પણ જેડીયુના નિશાન પર જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોઈ સીટનું શેરિંગ નહીં. તમામ પ્રત્યાશી જનતા દલ યુના બેનર હેઠળ લડશે. જનતા દલ યુનું જે નિશાન છે તીરનું, એના ઉપર દરેક પ્રત્યાશી ચૂંટણી લડશે. 2019માં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી ડેલકરે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી. પ્રદેશમાં તેમનો દબદબો છે. એવામાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જેડીયુને ફાયદો થઈ શકે છે. આને વાલે નવેમ્બર મહિને કે જો ચુનાવ હૈ ઉસકે અંદર પંચાયત, જિલ્લા પંચાયત એવમ મ્યુનિસિપલ કાઉન્સિલ કે અંદર દોનો કા એક સાથ પૂર તાકાત કે સાથ હમ લડેંગે. સંઘ પ્રદેશમાં નગરપાલિકાની 15 તથા જિલ્લા પંચાયતની 16 બેઠક માટે બુધવારથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 8 નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 12 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. તહેવારોમાં ભલે લોકોને છૂટછાટ ન મળે, પણ નેતાઓને કોણ સમજાવશે? નેતાઓ તો કોરોનામાં પણ તાઇફા કરતા નજરે પડ્યા. તહેવારોની વાત હોય તો સરકારની જનતાની ચિંતા થાય તે સ્વાભાવિક છે, પણ નિયમમાં સહેજ પણ ચૂક થાય તો પોલીસ લાલબત્તી કરી નાખે છે. પણ સરકારને તેમના નેતાઓ કેમ નથી દેખાતા? ચૂંટણીના નામે તાઇફા કરતા નેતાઓને પોતાની તો ઠીક, અન્યના જીવની પણ ચિંતા ન હોય તેમ ટોળા ભેગા કર્યા. આટલી ભીડમાં ક્યાંય દેખાય છે 2 ગજ કી દૂરી? અરે, કરજણના ઉમેદવાર અક્ષય પટેલને જુઓ. હાશ, નેતાજીએ તો માસ્ક પહેર્યું છે, પણ તેમની આસપાસના સમર્થકો નહીં સમજે. વાહ નેતાજી, તમે તો સુરક્ષિત થઈ ગયા, પણ બાજુવાળાને કોણ કહેશે? 1-2 નહીં, અહીંયા 6 લોકો માસ્ક વગર છે. ભાઈ, આપણા નેતા ઉમેદવારી નોંધાવતા હોય તો ગળે તો મળવું જ પડે ને. અક્ષયભાઈને ગળે મળીએ. લ્યો, છે ક્યાંય કોરોના સામેની તકેદારી? આ હતા બહારના દ્રશ્યો. ચાલો હવે જરા હોલની અંદર આંટો મારી લઈએ. ઓહો, અહીંયા તો જુઓ મેળો જામ્યો છે. હૈયે હૈયો દળાય તેમ અડી અડીને બેઠા છે નેતાઓ. કોઈને કોરોનાની ચિંતા જ નથી. કોઈ સોશિયલ ડિસ્ટન્સ જેવું છે. મહિલા કાર્યકરો ટોળે વળીને બેઠી છે. અરે ભાઈ, ઘણા દિવસે બહાર નીકળ્યા છીએ, વાતો તો કરવી પડશે ને. કોરોના જેવું ક્યાં છે? કચ્છમાં તો કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યા. પ્રદ્યુમનસિંહ જાડેજાનો કાર્યક્રમ હોય એટલે જામો જ હોય ને. બાપુની સભામાં ખીચોખીચ પબ્લિક હતી. નેતાઓએ કોરોનાનું પાલન કર્યું, પણ કાર પાર્કિંગ કરવામાં, વાહનો સોશિયલ ડિસ્ટન્સ સાથે ગોઠવ્યા, પણ બેસવામાં જરાય ધ્યાન ન રાખ્યું. જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા, બાકીના ટોળામાં ઉભા રહી ગયા. ભાઈ, કોરોના ભલે રહ્યો, પણ બાપુની સભા પહેલા. વાહ બાપુ, તમે તો ભારે કરી. તો રાજકોટમાં પણ મનગમતા નેતા માટે લોકો ટોળે વળ્યા. લોધિકા સંઘની ચૂંટણીમાં નિયમનો ભંગ થયો.
અહીં નેતાની આસપાસના લોકો માસ્કમાં દેખાયા તો નેતા ખુલ્લા મોઢે હતા. નેતાજીને એમ હશે કે બધાએ માસ્ક પહેર્યું છે તો હું નહીં પહેરું તો ચાલશે. જેણે નિયમ બનાવ્યા છે તે જ ભાજપની સરકારના નેતાઓ ખુલ્લા મોઢે કોરોનાને આવકારો આપી રહ્યા છે. ચિંતા તો એટલા માટે છે કે ક્યાંક ચૂંટણી પછી કોરોનાનો રાફડો ગુજરાતમાં જ ભરડો ન લઈ લે તો સારું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો વડોદરામાં તો નેતાઓના જવાબ સાંભળીને થોડીવાર માટે ચક્કર આવી ગયા, કારણ કે તેમને કોરોનાની કોઈ જ ચિંતા નહોતી. અમે તમને બતાવ્યા નેતાઓના તાઇફા. શક્તિ પ્રદર્શનના નામે નેતાઓ ટોળે વળ્યા. ભીડ એટલી હતી કે કોરોના પણ મૂંઝાઈ જાય કે જવું ક્યાં, કારણ કે કોઈ ડિસ્ટન્સ જોવા જ ન મળ્યું. અમે જ્યારે અક્ષય પટેલના સમર્થકોને પૂછ્યું તો તેનો જવાબ સાંભળી અમને પણ ચક્કર આવી ગયા. એક સમર્થકે કહ્યું, અમે તો સુરક્ષિત થઈને આવ્યા છીએ. અમે તમામ લોકોએ માસ્ક પહેરેલા છે, એટલા માટે જ માસ્ક પહેરીએ છીએ, જ્યાંથી પોતાનો એકબીજાનો શ્વાસ આવે નહીં. મોસ્ટલી લોકો માસ્ક પહેરેલા દેખાશે તમને. તો બીજા સમર્થકે તો ત્યાં સુધી કહી દીધું કે ડર તો લાગે છે પણ બોલાવ્યા છે એટલે આવવું પડે, પણ ચિંતા નથી, અમને કોરોના નહીં થાય. ડર તો લાગે છે પણ હવે અસમંજસમાં મોદી સાહેબ કહે છે કે આત્મનિર્ભર બનો એટલે પોતાના સાહસથી અમે આવી રહ્યા છીએ અહીંયા. તો મહિલા કાર્યકરે તો હદ કરી નાખી. તેણે તો એમ જ કહી દીધું કે કોરોનાથી હવે તો ડર જ નથી લાગતો. ના, એ તો છે પણ અમે થોડીક સેફ્ટી કરીને જ આવ્યા છે એ રીતની, એટલે વાંધો આવે એવું નથી. બેન તમે શું કહેશો? કઈ ડર નહીં લાગતો. અરે નેતાજી, કોરોના કોઈને પૂછીને નથી આવતો. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને તકેદારી નહીં રાખો તો હોસ્પિટલમાં જવું પડશે અને ત્યાં કોઈ કંપની પણ નહીં આપે. ત્યાં તો પીપી કિટમાં માત્ર તબીબો જ મળશે. બેદરકાર નેતાઓને કારણે કોરોના અન્ય લોકોમાં પણ વકરે તો નવાઈ નહીં. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો નાયબ મુખ્યમંત્રીએ નિયમો તોડતા નેતાઓને ટકોર કરી. ડિસ્ટન્સ જાળવવું, કોરોનાની ગાઈડલાઈન પાળવી, એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના હોય, બધા માટે સમાન નિયમો લાગુ પડે છે. એટલે જેને પણ ભંગ કર્યો હોય એ યોગ્ય નથી કર્યું એવું હું માનું છું. અને ચૂંટણી પંચ કે જેને જવાબદારી સોંપવામાં આવી છે એ આ અંગે યોગ્ય દેખરેખ રાખી રહ્યા હશે. સુરેન્દ્રનગર લીંબડી પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાનું નામ નક્કી કરાયું છે. લીંબડી પેટા ચૂંટણીમાં કિરીટસિંહ રાણાનું નામ આજે સત્તાવાર જાહેર કરવામાં આવશે. બીજેપીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો છે. કિરીટસિંહ રાણાના સમર્થકોએ ફટાકડા ફોડીને તેમના નામની જાહેરાતની ખુશી મનાવી. લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. લીંબડી બેઠક પર કે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ રહેતું હોય છે અને અગાઉથી જ ભાજપમાંથી જે કોળી આગેવાનો હતા તેઓ પણ માંગ કરી રહ્યા હતા ટિકિટની. લીંબડી વિસ્તારના મને જ્યારે ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે ત્યારે લીંબડી વિધાનસભા ચૂંટણી લડવાની જે તક મને આપી છે બદલ હું સૌ સંગઠન નેતૃત્વ કેન્દ્ર અને રાજ્યનો સૌનો આભાર માનું છું, સૌ મિત્રોનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો પણ હું કાર્યકર્તા તરીકે હું આ વિસ્તારના તમામ વિધાનસભાના સૌ દરેક જ્ઞાતિના સમાજના આગેવાનનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમારા આ ટિકિટ તો હું નિમિત્ત બન્યો છું પણ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જ કાર્યકર્તા જોડાયેલા છે, મને પણ ઉફ આપી છે અને સરકારનું પણ કામ આ વિસ્તારમાં ખૂબ જ થયું છે. એટલા માટે ફરી વખત આ વિસ્તારમાં જીત નક્કી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગીને મને જીતાડવાના છે એના મને સંપૂર્ણ વિશ્વાસ છે. સંવાદદાતા રાજુકાન ગઢવી જોડાઈ ગયા છે અમારી સાથે. રાજુકાન, જ્ઞાતિવાદને અવગણીને કિરીટસિંહ રાણાનું નામ નક્કી કરવામાં આવ્યું છે, કયા કયા એવા ફેક્ટર્સ રહેલા છે જેના આધારે તેમનું નામ નક્કી કરાયું? જી બિલકુલ, લીંબડીની સીટ ઉપર આ જે સસ્પેન્સ હતું તેનો અંત આવ્યો છે અને આ બીજેપીએ પહેલ કરી છે અને જે કિરીટસિંહ રાણાનું નામ નક્કી થયું છે જેના કારણે ઉત્સાહ પણ લીંબડીમાં આવ્યો છે. કહી શકાય કે કિરીટસિંહના જે ફાધર હતા તે પણ અહીંની સીટ ઉપરથી ચૂંટાતા હતા અને વર્ષોથી આ પ્રભુત્વ લીંબડીની બેઠક ઉપર ધરાવે છે. બીજી બાજુ આ ક્ષત્રિય સમાજમાંથી કિરીટસિંહ આવી રહ્યા છે અને અનેકવાર ચૂંટાયા પણ છે, તેમના ફાધર પણ ચૂંટાયા છે. એટલે કહી શકાય કે કોળી જે મતદારો છે લીંબડીના તે કિરીટસિંહને ચાહે છે, એના કારણે જ આ પક્ષ પણ કિરીટસિંહને ટિકિટ આપતો હોય છે. જ્ઞાતિનું જે સમીકરણ છે તે નબળું પડતું હોય છે. જી જી બિલકુલ, રાજુદાન આભાર આપનો તમામ જાણકારી માટે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે.